મોરબીમાં કારની આંખમાં મરચું છાટી રૂપિયા પંદર લાખ એસી હજારની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે નમસ્કાર મોરબી અપડેટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા કે ગત પંદર ફેબ્રુઆરીના રોજ સવારે વાવડી ચોકડી સ્થિત સોમૈયા સોસાયટીમાં સિરામિકના વેપારીઓ પોતાની કારમાં બેસવા જતા હતા એ જ સમયે બાઇક પર મોઢે બુકાનું બાંધી ઘસી આવતા બે શખ્સોએ વેપારીઓને ધોકો મારી આંખમાં મરચાંની ભૂકી છાંટી વેપારી પાસેથી રૂપિયા પંદર લાખ એસી હજારની રોકડ રકમ ભરેલો થેલો લૂંટી લીધો હતો અને લૂંટારુઓ જાણે હવામાં ઓગળી ગયા હોય એમ નાકાબંધી અને સીસીટીવી ફૂટેજમાં પણ ઝડપાયા ન હતા પોલીસે આ લૂંટનો ગુનો ઉકેલવા આકાશ પાથળ એક કર્યા હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેમજ આખરે લૂંટારુઓ પકડાઈ ગયા છે જે વિશેની વધુ માહિતી આપણે એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા પાસેથી મેળવીશું ગઈ તારીખ પચીસમી ફેબ્રુઆરીના રોજ મોરબી સિટી એરિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વાવડી રોડ છે ત્યાં સોમૈયા સોસાયટી છે સોમૈયા સોસાયટી ખાતે પ્લેટિના સિરામિકના હિતેશભાઈ છે મોર્નિંગમાં પોતાના ઘરેથી એ સોમૈયા સોસાયટીમાં એમની જે જૂનું ઘર છે ઘરકમ ઓફિસ ત્યાં એક પૈસા ભરેલી બેગ લઈને ઇનોવા કાર લઈને એમણે પાર્ક કરી હતી અને બે બાઇક સવાર આવીને એમને લાકડાના ધોકા વડે મારીને અને આંખમાં મરચું નાખીને એમની પાસેથી જેમની બેગ છે એ ભાગી ગયેલા હતા બેગ લૂંટીને ભાગી ગયા હતા બેગમાં કુલ પંદર લાખ એંસી હજાર રૂપિયા હતા આ ગુનાના બનાવ પછી મોરબીની ક્રાઇમ બ્રાન્ચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન એસઓજી અને તમામ ટીમો આ અલગ અલગ દિશાઓમાં આ ગુનાને ડિટેક કરવા માટે કાર્યરત હતી એમાં મોરબીના ક્રાઇમ બ્રાન્ચના રજનીકાંત સહદેવસિંહ અને અશોકસિંહને જે પાકી બાતમી મળી એ અનુસંધાને ત્રણ શંકાસ્પદ ઈસમો જે પહેલાં મોરબીની અલગ અલગ સિનામી ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા એમની મૂવમેન્ટ શંકાસ્પદ જણાતી હતી અને બનાવ જે બન્યો એના પહેલાં એમની મૂવમેન્ટ મોરબી વિસ્તારમાં જોવા મળેલી હતી વિશ્વાસ જે પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનો એના દ્વારા પણ આખા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ બનાવના દસ દિવસ પહેલાંથી ચેક કરવામાં આવ્યા હતા અને આ ત્રણેય આરોપીઓની બેન આરોપીઓની મુવમેન્ટ શંકાસ્પદ લાગી હતી એ દિશામાં તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાધનપુર ગયેલી હતી અને ત્રણે ત્રણ આરોપીઓ બેઝિકલી પ્રેમનગર રાધનપુરના છે ત્યાં વોચ રાખી હતી એ રાધનપુર અને ત્યારબાદ આ ત્રણ આરોપી જે એમનું અહીંયા મોરબી ખાતેનું મકાન છે સિલ્વરપાર્ક સોસાયટી ત્યાં ગઈકાલ આવેલા હતા અને એ સિલ્વર પાર્ક સોસાયટીમાંથી આજે ત્રણ આરોપી છે ભરતભાઈ ચાવડા ઠાકોર વિક્રમભાઈ દિલેશા ઠાકોર અને ચંદુભાઈ ભીલોટા ઠાકોર આ ત્રણેય જણને એમના સિલ્લોર પાર્ક સોસાયટીના ઘરમાંથી પકડી પાડવામાં આવે છે ઘરની અંદર દાટેલા દસ લાખ રૂપિયા પણ રિકવર કરવામાં ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળેલી છે મુખ્યત્વે આ ત્રણ આરોપીઓ બેઝિકલી રાધનપુરના પણ રાધનપુરના છે પણ ઘણા વર્ષોથી અહીંયા મોરબી ખાતે જ રહે છે અને જે આ ત્રણ આરોપી છે અલગ અલગ સિરામિકના ફેક્ટરીના માલિકો અથવા એમના માણસો એમના ડ્રાઈવર તરીકે કામ કરે છે અને જેના આધારે પોતે વિશ્વાસ કેળવી લે છે આ જે ડ્રાઈવરો આ જે ભરત વિક્રમને ચંદુ છે એમાંથી ચંદુ છે એ પહેલાં જે પ્લેટિના સિરામિકના સિરામિકના જે એક ભાગીદાર છે એમના ડ્રાઈવર તરીકે આજથી એક વર્ષ પહેલાં કામગીરી કરતો હતો એ જ રીતે ભરત અને વિક્રમ પણ પ્લેટિના સિરામિકની બાજુના સિરામિકમાં ડ્રાઈવર તરીકે કામગીરી કરતા હતા એટલે એ લોકોને ચોક્કસ માહિતી હતી કે આ રીતે દરરોજ સવારે હિતેશભાઈ છે એ પોતાના ઘરેથી સોમૈયા સોસાયટીની જે એમની ઓફિસ કમ ઘર છે ત્યાં દરરોજ સવારે થેલો ભરીને પૈસા લઈને આવે છે અને એમની પાસે ખોટી ખૂબ મોટી રકમ હોય છે અને જેના આધારે એમણે ત્રણથી ચાર દિવસ રેકી કરીને અને ખાસ કરીને સોમૈયા સોસાયટીમાં સીસીટીવી કેમેરાનું કામ સોસાયટીનું જે ચાલુ હતું એમને ખ્યાલ હતો જે જેમાં સીસીટીવી કેમેરા જે કાર્યરત હતા એમના ધ્યાન પર હતું એના કારણે એમણે આ બનાવને સોમૈયા સોસાયટી ખાતે અંજામ આપ્યો હતો પરંતુ ગુજરાત સરકારનો જે વિશ્વાસ પ્રોજેક્ટ છે એ અંતર્ગત મોરબી જિલ્લામાં એકસો ને બેતાલીસ જેટલા કેમેરા કાર્યરત છે મોરબી સિટીમાં અને અલગ અલગ કેમેરા અલગ અલગ લોકેશન પાવડી રોડ મહેન્દ્રનગર રોડ માળિયા ફાટક ગેંડા સર્કલ ઉમિયા સર્કલ તમામ જગ્યાના સીસીટીવી કેમેરામાં આ આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા અને ખૂબ મોટી સફળતા મોરબી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને આ લૂંટનો ગુનો ડિટેક કરવામાં મળી હાલના તબક્કે લૂંટને અંજામ આપવાનો એક જ મોટિવ છે પૈસા મેળવવાનો પોતે ડ્રાઈવર તરીકેની નોકરી કરીને ખાસ મોટી કોઈ ઇન્કમ હોતી નથી એટલે એક મોટો હાથ મારીને બે ત્રણ મહિના માટે ચાર પાંચ મહિના માટે પંદર સોળ લાખનો હાથ મારી લે તો પાંચ છ મહિના માટે એમને બીજી કોઈ નોકરી કે કશું કરવું ના પડે એમનો આયોજન હતું અને એમણે પ્રોપર પ્લાન કરીને લૂંટને અંજામ આપેલો હાલના તબક્કે એવી જ માહિતી મળી રહી છે કે અલગ અલગ ત્રણેય જણા અલગ અલગ છ છ લાખ રૂપિયા વહેંચી લીધેલા હતા ઘણા બધાને અમુક લોકોને પૈસા આપવાના બાકી હતા એ અમુક લોકોએ અમુક શોપિંગને એવું કરેલું છે એટલે અલગ અલગ જગ્યાએ જે પાંચ લાખ એંસી હજાર જે બાકી છે રિકવર કરવાના એ અલગ અલગ જગ્યાએ આપેલા છે એને પણ આવનારા દિવસોમાં રિમાન્ડ લઈને રિકવર કરવામાં આવશે લૂંટના ગુનામાં જે બાઇક વપરાયું છે અંજામ આપવામાં એ બાઇક પણ રિકવર થઈ ગયેલું છે અને એ જ ઉપરાંત આ લૂંટના ગુનામાં જે બેગ પંદર લાખ એંસી હજાર રૂપિયા ભરેલી જે બેગ ગઈ છે એ બેગ પણ ડિસ્કવરી પંચનામું કરીને કબજે કરવામાં આવશે બેઝિકલી ચંદુભાઈ જે છે આરોપીમાંથી એક ચંદુભાઈ એમને પોતાને ખ્યાલ જ છે કે દરરોજ આ વ્યક્તિ છે હિતેશભાઈ છે એ પોતે પોતાના નવા ઘરેથી આ જૂના ઘરે ઓફિસમાં પૈસા લઈને રેગ્યુલરલી મોર્નિંગમાં આઠથી નવ વાગ્યાના વચ્ચેના સમયમાં જતા જ હોય છે અને એ ટીપ એમણે જ આ બંને આરોપીના આપી હતી અને ત્રણે જણાએ ભેગા મળીને આ પ્લાન કરેલું હતું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો